राज्य में सतत छेल्ला 15 दिवस पड़ी रहेला वरसाद थी गीर सोमनाथ ना खेडूतोनी हालत कफोड़ी बनी छे। आकाशीय निराधार आफतथी मगफळी सोयाबीन बाजरी सहित पाको ऊभा पाणी में नष्ट थया छे, तो केटलाक गामडाओं में पाक सदंतर निष्फळ गयो छे। गीर सोमनाथ ना सूत्रापाड़ा अने कोडीनार तालुका सौथी वधु असरग्रस्त थया छे। आ बन्ने तालुका में मोटा भागना वावेतर विस्तार में वरसादी अने पूरना कारणे मगफळी सोयाबीन अने पशुओं माटेना चारा ने वधु नुकसान थयुं छे। मटाणा गाम में पण खेडूतोना खेतर में पाणी भरावाने कारणे खेडूतोना ऊभा पाकने नुकसान थयुं छे। आथी स्थानिक खेडूतोए तात्कालिक धोरणे सर्वे करवा माटे मांग करी छे। सोमनाथ जिल्लानी अंदर मेघ तांडव बाद खेडूतोना खेतरोमां विनाश्यो होय तेवा दृश्य सामे आव्या छे। आप जोई शको छो के आ मटाणा गामनी सीम विस्तारना जे दृश्य छे, अत्यारे खेडूतोना खेतरोमां हजु पाणी नथी वसरा, हजु पण थोड़ू थोड़ू पाणी जोवा मळी रह्युं छे। परंतु जेम जेम पाणी वसरी रह्यां छे तेम खेडूतोना खेतरो छे तेनो जे ऊभो पाक छे ते हाल विनाश थई रह्यो छे। खास करीने आ जे खेडूतोना पाक हता, खास करीने खेडूतोए हजारों रूपियाना बियारण नाखी अने आ पाक तैयार कर्यो हतो, परंतु आ रीतना दृश्य गीर सोमनाथ जिल्लाना मोटा भागना खेतरोमां हाल जोवा मळी रह्या छे। गीर सोमनाथना खेडूतो हवे मांग करी रह्या छे के सरकार द्वारा ते लोकोने हाल सहाय आपवामां आवे। रोहित सिंह बारड, वेटेवे न्यूज, गीर सोमनाथ। हाल वरसादना विराम ने लईने खेडूतोमां थोड़ो हाशकारो जरूर थयो छे, परंतु हजु पण खेतरो पाणीथी तरबोळ छे अने खेडूतोना मते खेतरोमांथी पाणी सुकाता 15 दिवस सुधीनो समय लागशे अने जमीन सुकावानी साथे पाक पण बळीने ખાખ થઈ જશે। જો જમીન 15 દિવસમાં નહીં સુકાય તો શિયાળુ પાકને પણ અસર થવાની શક્યતા છે। જોકે આ તો માત્ર સૂત્રાપાડાના મટાના રાખેજ અને લોઢવા ગામના દ્રશ્યો છે, પરંતુ આવી સ્થિતિ તો ગીર સોમનાથના અનેક ગામોમાં છે। કેટલા વર્ષોથી આ રીતના પરિસ્થિતિ છે, સરકાર દ્વારા કોઈ સહાય દેવામાં આવતી નથી ને અમારે દર વર્ષે સોયાબીન મગફળી ને ખાસ કરીને શેરડી પર ઊભી શેરડી સુકાઈ જાય છે ઘણા દિવસો પાણી ભરાઈના કારણે। તો સરકારને એટલી જ વિનંતી છે કે અમારે જે અમે નિષ્ફળ એવડી મહેનત કરીએ છીએ આની પાછળ, એટલી મહેનત કરીને અમે મગફળી સોયાબીન એવડું નુકસાન અમે ભોગવીએ છીએ, એની અમને વળતર આપવામાં આવે। આમાં વિઘા દીઠ અત્યારે 3-3, 4-4 હજારનો ખર્ચો આવી ગયો, બિયારણ ખાતર પાણી આતે વવરાય એવું બધી કરીને। અત્યારે આ અમારે આજુબાજુનું જમીન છે ને 150-200 વીઘા જમીન એવી છે કે હડાન વિસ્તારમાં ઉગી ગયું અત્યારે। અહીંથી માથેથી પાણી આવે છે, આ વરસાદ રહી ગયો એના 3 દિવસ થઈ ગયા, અત્યારે હજી આમાં ગોઠણ પાણી ભર્યું, હજી 15 દિવસ સુધી આ ખેતરમાં પાણી નથી સુકાવાનું। અત્યારે તંત્ર આમાં કોઈ ધ્યાન નથી દીધું, અત્યારે કોઈ સર્વે કરવા નથી આવ્યા, અમારે અત્યારે શું કરવું એ વિચારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલા તકે આવે અને અમારે આનો કોઈ વળતર કરે તો અમારે કંઈક આગળ પાછું અમે બિયારણ લઈએ અને પાછું વાવીએ। વાવીથી સોયાબીન વાયા ત્યાં ઢોરનો સારો બધું વીઈ ગયું, નટાણે ખેતરમાં કે જવા ભણો નથી, આશરે 50-60 હજાર રૂપિયાનું બિયારણ લઈ ગયું, આશા તો હોય જ ને, શું હતી ઘણી આશા હતી, માનવી થાત 5-7 ખાંડી ઢોરનો સારો રહે, સોયાબીન થાત જેવડી સરકારને તરીકે શું કરે કે આ તમારા તંત્રને આ કંઈક મોકલો સર્વે કરવા માટે અને કંઈક થતી હોય રાહત કરો ખેડૂતો। આ પાણી હું તમને કહી દઉં કે લગભગ આપણે દિવાળી તો આંબી જ રહી, આ પાણી કદાચ ઓસરી તો થાય, કદાચ ઓસરી જાય, હવેથી વરસાદ ન વરસે તો, બાકી વરસાદ હવેથી વરસે તો પછી તો પૂરું છે, તો કદાચ શિયાળો ઘઉં પણ ન થાય, શિયાળામાં અમારે ઘઉં કરવાય તો ન થાય, કેમ કે કારતક માગસર પોહ મહિના સુધી તો અમારે ન કરાય, કેમ કે આ બધું માથેની વાયુ બધું જામ થઈ ગયું, અને વાયુનું પાણી આવે છે, આ બધું આવે ને વાડીઓમાંથી માથેથી પાણી, તમે સાખો ને તો પાણી પણ ખારું છે, મીઠું પાણી થોડું છે ખારું પાણી છે, એનું કારણ દુધારનું પાણી આવે ને, વાયુના પાણી જમીનનું પાણી આવે ને એ પાણી ખારું આવે, એટલે ખરાબ પાણી ને એ છે પેલા મોલ બધો ખતમ થઈ જવાનો છે એમ। ગીર સોમનાથ જિલ્લામાં મેઘ તાંડવ બાદ હાલ કૃષિ પાકોનો વિનાશ નીકળી ગયો હોય તેવા દ્રશ્ય અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોઢવા પશનાવડા બરડવા સહિતની જે જમીન વિસ્તાર છે તેના દ્રશ્ય છે, ખાસ કરીને લોઢવા ગામની નજીકનો જે જમીન વિસ્તાર છે, ખાસ કરીને અત્યારે હજુ પણ ખેતરમાં છેલ્લા વરસાદે 3 દિવસથી વિરામ લેવા છતાં પાણી ભરેલું છે। જુવારનો પાક છે, આપ જોઈ શકો છો કે આખે આખો પાક છે તે નિશ્ચયથી ખાસ કરીને સુકાવાની શરૂઆત થઈ ચૂકી છે। આવા દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના ખેતરોમાં અત્યારે સામાન્ય બનતા હોય તેવું લાગી રહ્યું છે। હજારો વીઘા જમીનની અંદર અત્યારે કૃષિ વિનાશ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને
મોટા પ્રમાણમાં વિસ્તારમાં ખેડૂતો મગફળી અને સોયાબીન અને કપાસનો પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે સોયાબીનના પાકની અંદર અત્યારે 70-80% નુકસાન થઈ ચૂક્યું છે. મગફળીમાં 30-40% જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે. તો જે કપાસનો પાક છે તે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યું છે તેમ સુકાવાની શરૂઆત હાલ થઈ ચૂકી છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય સુકાવવામાં આવે. રોહિતસિંહ બારડ, વી ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.